हेलो स्टूडेंट्स, तुम्हारे बताओ स्वागत है तुम्हारे पोटल YouTube चैनल जो नाम से नारायण कॉमर्स क्लासेस। आज हम लोग गाइस करी छे कौटिल्य नो दाखला नंबर छे कितना मो गाइस 5.5 मो कौटिल्य नो दाखला नंबर छे 5.5। बे दाखला एवा था गाइस कौटिल्य ની અંદર કે જે સેમ ટુ સેમ હતા। ઓકે, બે દાખલા એવા છે કે જે કેવા છે સેમ ટુ સેમ છે। એક હતો દાખલા નંબર 66 યુથ વાળો, ઈ હતો 59 નો, બે સેમ ટુ સેમ દાખલો છે। અને એક હતો દાખલા નંબર છે सूर्यपूजा स्पोर्ट्स क्लब आणंद आपेले ने नीचे विगत पूरी पाड़े छे। तेना आधारे 31/12/2009 ना रोज पूरा थता वर्ष ना वार्षिक हिसाबो अने 31/12/2009 नुं पाकुं सर्वे तैयार करो। તમને આવક જાવ કઈ પૂછે એનો મતલબ એમ કે જો શરૂઆતનું પહેલા તો પાકું સર્વે આપ્યું નથી, તો પહેલા આપણે જો 31/12/2009 ના બનાવવા હોય તો એની શરૂઆતનું કયું બને, કે કાં તો 1/1/2009 અને કાં તો 31/12/2008 નું શરૂઆતનું પાકું સર્વે બનશે। તો લખો શરૂઆતનું પાકું સર્વે તારીખ 31/12/2008 અથવા 1/1/2009। ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, મૂડી દેવા રકમ રૂપિયા 3,000 એના પછી જોજે કંઈ એવો હવાલો છે કે જે પેલા કામ કરો વધારાની વિગતો છે ને એમાંથી જેટલી વિગત મળે તે ઈ બધી શરૂઆતની લખી નાખીએ। સૌથી પહેલા શું એવું છે, રોકાણો દેખાય છે 31/12/2008 ના દેખાય ટેબલ ની અંદર રોકાણો કેટલા રૂપિયા છે 12,000। એના પછી છે સ્ટેશનરી સ્ટોક, ₹200। એના પછી છે લવાજમના લેણા, એ અહીંયા લખ દઉં કેટલા રૂપિયા છે 2,000। એના પછી છે અગાઉથી મળે લવાજમ, એ તો આખરમાં છે ચૂકવાનો બાકી સામાન્ય ખર્ચ, એ આખરમાં છે અગાઉથી ચૂકવેલ સામાન્ય ખર્ચ, એ શરૂઆતમાં છે જો 8માં, તો અહીંયા લખવું પડે અગાઉથી ચૂકવેલ દાખલ ફી પણ અસર નહી કરે, સામાન્ય ખર્ચ અસર નહીં કરે, સ્ટેશનરી ખરીદી અસર નહીં કરે, પગાર એમાં આવવાનો કે છે શું કે 1/12/2008 થી લઈને 30/11/2009 સુધીનો છે, દર મહિને 7મી પગાર ચૂકવે 31/12/2008 નો પગાર છે ને કેવો હશે ચૂકવવાનો બાકી હોય તો જ એને આ વર્ષે ચૂકવો હોય। જો આ વર્ષે કે છે કે 1/12/2008 થી 30/11/2009 એટલે આ લોકો શું કરે દર 7મી તારીખે પગાર ચૂકવે, માનો કે ડિસેમ્બર નો પગાર હોય તો આવતા મહિના 7મી એટલે જાન્યુઆરી 7 ચૂકવવાના હોય, હવે જાન્યુઆરી 7 ચૂકવે ત્યાં તો વર્ષ પૂરું થઈ ગયું હતું, સમજાયું, એટલે ત્યારે શું થઈ ગયું ચૂકવવાનો બાકી। તો અહીંયા આપણે મૂડી દેવા પછી લખો ચૂકવવા બાકી પગાર કેટલા
કેટલા ગાઈસ? તો કે 12 મહિનાના 2400 રૂપિયા આપ્યા છે, તો 1 મહિનાના કેટલા? 200. ચલો બાકી કોઈ વસ્તુ છે નહીં, મારો ટોટલ એટલે આપણે શરૂઆત નો મૂડી ફંડ મળી જાય 18,200. 18,200 એમાંથી 200 ગયા, કેટલા પૈસા? 18,000 મૂડી. અહીંયા આપણને 18,000 રૂપિયા મળે છે ગાઈસ, શરૂઆતનું મૂડી ભંડોળ. ક્લિયર બધાને એવરીવન? શરૂઆતનું મૂડી ભંડોળ કેટલા રૂપિયા છે ગાઈસ? 18,000. ક્લિયર બધાને? ચાલો હવે આપણે લોકોએ શું બનાવવું પડશે? એક બનાવવું પડશે તારીખ 31/12/2009 ના રોજનું. શું બનાવશું? 31/12/2009 ના રોજનું ઉપજ ખર્ચ ખાતું અને તારીખ 31/12/2009 ના રોજનું પાકું સરવૈયો. અહીંયા આવશે ગાઈસ મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. ક્લિયર? ચાલો આપણે સૌથી પેલા મૂડી લખી નાખીએ, મૂડી ભંડોળ. હવાલામાંથી આપણે શરૂઆત કરતા જઈએ. વધારાની માહિતીમાં જો સૌથી પેલા વધારાની માહિતી એટલે હવાલાથી લખીને આપે એ બધા આવતી. પછી એક જ દાખલા આઈએમપી છે, એ લોકો ઇન્ક્લુડ નથી કર્યા, બટ તમારી જયારે એક્ઝામ હશે ને આગળ એક દાખલો આપણે કરશું. સભ્ય ફી વાળો દાખલો છે, મોસ્ટ આઈપી દાખલો છે, પણ કૌટિલ્યની અંદર એને લીધો નથી થાય. તો આપણે ટ્રાય કરશું કે એ દાખલો તમને ગણાવી શકું. સૌથી પહેલા જુઓ મિલકત લેણા બાજુ રોકાણો લખો. જે રોકાણો શરૂઆતમાં કેટલા ના હતા? 12,000 ના હતા ગઈસ. હવે તમે લોકો જો આવક જાવક ની અંદર તમને રોકાણો આપ્યા છે 1/7/2009 ના 1500 રૂપિયા. કાઉન્સમાં કે છે કે ચોપડે કિંમત 2000, એનો મતલબ શું? તમને રોકડા આવ્યા છે અને સામેના ખાતાનું નામ લખ્યું રોકાણ, એનો મતલબ એમ કે રોકાણોને વેચી નાખ્યા છે. રોકાણો વેચી નહીં કર્યું તો ધંધામાંથી રોકાણો જાય ને જાય તો શું કરવું પડે? માઇનસ. અહીંયા કરીએ આપણે ઘટાડો અને હંમેશા કિંમત કઈ લેવાની? ચોપડે કિંમત. કેટલા રૂપિયા? 2000. એટલે હવે રોકાણો આપણા કેટલા નથી ગયા ગાઈસ? 2000 ના રોકાણ હતા, બટ તમે વેચ્યા કેટલામાં? જુઓ 1500માં વેચ્યા છે, તો 500નું તમને શું થયું? નુકસાન થયું. નુકસાન છે નફા નુકસાન પર ઉધાર બાજુ. નફા નુકસાન ઉધાર એટલે કે આપણું ઉપજ ખર્ચ ખાતું લખો. રોકાણ વેચતા થયેલ નુકસાન કેટલા રૂપિયા ગાઈસ? 5. સમજાયું બધા મિત્રોને? એના પછી આગળ બીજું સ્ટેશનરી નો સ્ટોક શરૂઆતનો અને આખરનો આપ્યો છે. એટલે આપણે સ્ટેશનરી ખર્ચ લખી નાખીએ. અહીંયા લખો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ટોટલ કેટલી વપરાણી કહેવાય, એનો મતલબ શરૂઆતમાં કેટલી હતી? 1+ સ્ટેશનરી જો ખરીદી કરી છે આવક જાવકમાં જમા બાજુ હશે 800 રૂપિયાની ખરીદી કરી, માઇનસ આખરમાં જે કેટલી પડી છે?
100 ની પાડી એટલે આ વર્ષે સ્ટેશનરી નો ખર્ચ કેટલા નો થયો 900 રૂપિયા નો થયો માય ડિયર ફ્રેન્ડ્સ હાલો સ્ટેશનરી નો ખર્ચ થી આખર બાકી એટલે ક્યાં લખાય મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક કેટલા રૂપિયા આખર બાકી કેટલી હતી 100 રૂપિયા ક્લિયર ગાઈસ ઓકે એના પછી આગળ લવાજમ લેણા આવ્યું છે ચાલો લવાજમ નો ટોપિક કરી નાખીએ જમા બાજુ લવાજમ ચલો જોજીએ લવાજમ મળ્યું છે કે 58000 મળ્યું છે આવક જાવકમાં મળે પ્લસ મળવાનું બાકી કેટલું છે ઓ એ તો શરૂઆતમાં લેણા હતું ને આપણા ધંધાનું શું થઈ જાય દેવું થઈ જાય લખો મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ લવાજમ માઇનસ મળવા બાકી લવાજમ પણ ક્યારનું છે 2008 નું છે એટલે આ વર્ષની આવક કહેવાય નહીં એટલે એને શું કરી નાખ્યું માઇનસ કરી નાખ્યું 58 માંથી 3 જવા દો એટલે કેટલા ભઈ છે 55 ચાલ એવરી બધાને માય ડિયર ફ્રેન્ડ્સ એના પછી લવાજમ નથી ચૂકવવા બાકી સામાન્ય ખર્ચ 3000 ચલો સામાન્ય ખર્ચ ઉધાર બાજુ લખી નાખું નફા નુકસાન ખાતાની જો જે ચૂકવેલ કેટલો છે ગાઈસ આ વર્ષના ચૂકવવાના બાકી હોય તો ધંધાનું શું થઈ જાય દેવું તો લખો મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી સામાન્ય ખર્ચા ગયા વર્ષે અગાઉથી ચૂકવો હોય કેના માટે ચૂકવો હોય 2009 માટે ચૂકવો 2009 નો ખર્ચો હતો પણ 2008 માં ચૂકવી દીધો હતો આ વર્ષનો ખર્ચો છે એટલે શું કરી દેવાનું પ્લસ કરી દેવાનો અગાઉથી ચૂકવેલ સામાન્ય ખર્ચ 1000 પ્લસ કરો એટલે આ વર્ષનો ખર્ચો કેટલો થયો ગાઈસ લવાજમ ચૂકવવાનું બાકી સામાન્ય ખર્ચ અગાઉથી ચાલો હવાલા બધા થઈ ગયા પૂરા એ હવે આપણે લોકો જોશું આવક જાવક ખાતું શું છે જોઈએ બાકી આપણે લેવાના થઈ ગયું એનો લવાજમ નું થઈ ગયું રોકાણોનું પણ થઈ ગયું રોકાણોનું વ્યાજ આપણે શું કહેવાય આવક લખી નાખો નફા નુકસાન ખાતે જમા બાજુ એટલે ઉપજ ખર્ચમાં જમા બાજુ કેટલા 820 રૂપિયા દાખલ ફી મૂડીકૃત કરવાની કીધી મૂડીકૃત કરવાની કે એટલે મૂડીમાં શું કરી દેવાનો પ્લસ કરી દેવાનો પ્લસ દાખલ ફી એના પછી સામાન્ય ખર્ચાનો હવાલો થઈ ગયો સ્ટેશનરી નો હવાલો થઈ ગયો પગાર વેરી ગુડ જો પગાર પગાર આપણે અહીંયા લખવું પડશે ઉપજ ખર્ચમાં કેટલો થશે બધાને ખબર છે કે 12 મહિનાનો 2400 છે ને કઈ બીજું આગળ ન વિચારે 12 મહિનાનો કેટલો 2400 સાતમીએ ચૂકવતા હોય તો અહીંયા એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી જોઈ
મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર 200. સમજાણું કે નહીં? ડાયરેક્ટર ને લાંબુ કઈ નથી કરતો. જો ગયા વર્ષે એવું જ હતું કે 200 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી હતો ગયા વર્ષમાં, કારણ કે 7મી તારીખે ચૂકવે છે. એટલે અહીંયા એવું છે ને, આ વર્ષે 12મા મહિનાનો પગાર છે એને ન આપ્યો, બરોબર છે? એટલે ચૂકવવાનો બાકી 200 રૂપિયા એમને લખી નહીં. અને આ વર્ષનો આખા વર્ષનો પગાર કેટલો હોય? 24 હોય, 1 મહિનાના 1200, 12 મહિનાના કેટલા? 24 હોય. હાલો, એના પછી મકાન આપ્યું છે. જો જાવક માં એનો મતલબ કે મકાનની ખરીદી કરી આવતા, મકાન છે ક્યાં લખાય? મિલકત લેણા બાજુ મકાન 20,000. અને બાકી એક લઈ ગયા ની આવક જાવક ને જમા બાજુ આપી છે, એ રોકડ્સ ના છે કે નહીં? હવે જોઈએ શરૂઆતથી બાકીનું કઈ બાકી ન થઈ જતું ને. શરૂઆતમાં હોય મને કે રોકડ સિલક થઈ ગયું, રોકડ લખાઈ ગયું, સ્ટેશનરી નો થઈ ગયું, લવાજમ નો થઈ ગયું, અગાઉથી ચૂકવણ સામાન કરી દીધું, મૂડી ભંડોળ લખી નાખી ચૂકવણ બાકી. હવે ઉપજ ખર્ચ ખાતું બંધ કરો માંડીએ ફ્રેન્ડ્સ. ઉપજ ખર્ચ ખાતું બંધ કરીએ તો સરવાળો થાય છે 55,820. આ સરવાળો અહીંયા લખો, 55,820. એમાંથી આપણે માઇનસ કરીએ 500, માઇનસ 900, માઇનસ 44,000, માઇનસ 2400. જવાબ કરી થતો જ 8,020 લખી નાખો. 8,020 કઈશ આવકનો ખર્ચ પર વધારે નફો છે એટલે આપણે પ્લસ કરી દઈએ મૂડીમાં, પ્લસ આવકનો ટોટલ છે 31,220. અહીંયા કરો છીએ ગાઈસ, હજી બે ચાર દાખલા છે, એક્ઝામ આગળ દિવસે જો જુનાગઢ માં આવીશ એટલે કે કોચિંગ ક્લાસીસ અવેલેબલ આવીશ તો હું તમારી સાથે દાખલા પણ શેર કરીશ અને લાઈવ પણ કરીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય ભારત. ત્યારબાદ જાતે જતા કહેતો જાઉં કે પ્લે સ્ટોર પરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. આપણી એપ્લિકેશનનું નામ છે મેરી પાઠશાળા, અને આની જે લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો. મેરી પાઠશાળા એપને રાખજો ખાસ કરીને, કારણ કે આવતા વર્ષના વિડીયો લેક્ચર છે તમે લોકો ઓનલાઈન તમારું સેશન શરૂ થશે એ પહેલા જ તમને મળી જશે ગાઈસ, ઓકે? અને જો તમે મારી સાથે આ લાઈવ બેચમાં જોડાવા માંગતા હોય, લાઈવ બેચમાં જોડાવા માંગતા હોય ગાઈસ, લાઈવ બેચની અંદર મેરી પાઠશાળામાંથી જ હું તમને લાઈવ ભણાવીશ. તો લાઈવ બેચમાં ગયા આવતા વર્ષે 4 અકાઉન્ટ આવવાના છે. જો લાઈવ જોડાવા માંગતા હોય તો તમે મારી સાથે લાઈવ બેચની અંદર પણ જોડાઈ શકશો ઓનલાઈનમાં. ગાઈસ મળીએ છીએ નેક્સ્ટ વીડિયોમાં. રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.